જય હિન્દ વંદે માતરમ દોસ્તો સ્વાગત છે તમારું જી કે ગુરુજી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વાત કરવાના છીએ ભારતના બંધારણ વિશે ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી પચાસ એમસી ક્યુ ક્વેશ્ચન જોવાના છીએ એટલા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જો વિડીયો સારો લાગે તો અવશ્ય લાઇક કરીને તમારા મિત્રો જોડે શેર કરજો અને પીડીએફ માટે આઈમપી મટીરિયલ માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ગુરુજી ઓફિશિયલ એવું તમે સર્ચ કરશો તો પણ આપણી અધિકારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે તો અનુચ્છેદ

છે જે પરીક્ષામાં બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે તો એ હતા આર કે સન્મુખ શેટી આર કે સન્મુખમ શેટી ખાસ યાદ રાખશું નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે એપ્રિલ થી માર્ચ એપ્રિલ થી માર્ચ નાણાકીય વર્ષ ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત મુલકી સેવા નિયમો ખાલી જગ્યાએ બહાર પાડ્યા છે જે ગુજરાત મુલકી સેવાના નિયમો છે તે નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે કોના દ્વારા નાણાં વિભાગ દ્વારા નીચેના પૈકી સેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી તો આમાંથી જે લોકલ ફંડ છે આ લોકલ ફંડની જોગવાઈ બંધારણમાં થયેલી નથી ઓકે બાકી એકત્રિત ફંડ આકસ્મિક ફંડ અને જાહેર હિસાબ આ બધી બાબતોની જોગવાઈ છે પરંતુ લોકલ ફંડની જોગવાઈ થયેલ નથી ક્વેશ્ચન રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ બિનમતપાત્ર છે રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ બિનમતપાત્ર છે તો આમાંથી રાજ્યપાલ હાઈ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ આ તમામનો આ તમામનો ખર્ચ બિનમતપાત્ર છે તેથી અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી તમામ એટલે કે આપેલ તમામ વિધાન અથવા તો તમામ સાચા જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે જે અંદાજપત્ર છે તે નાણાં ખાતા નાણાં ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે છે અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે નાણાં ખાતા દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન વિધાનસભા ચાલુ હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે જ્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે નેક્સ્ટ ક્વેશ્ચન કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા લઘુત્તમ ઉંમર મર્યાદા કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર મર્યાદા વર્ષ 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 છે કેટલા અચ્છા રાષ્ટ્રપતિ બનવા માટે પણ પાંત્રીસ વર્ષ રાજ્યપાલ બનવા માટે પણ પાંત્રીસ વર્ષ ઓકે અને એવી રીતે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો ત્રીસ વર્ષ જોઈએ જ્યારે ધારાસભ્ય ધારાસભ્ય અને સંસદ સભ્ય સભ્ય બનવા માટે જરૂરી લઘુત્તમ ઉંમર પચીસ વર્ષ છે તો ત્રણે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખશું નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યપાલે પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે જો રાજ્યપાલે પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો એ રાષ્ટ્રપતિને આપવું પડે કોને આપવું પડે રાષ્ટ્રપતિને નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે આ વાક્ય છે છે આ આ વાક્ય વાક્ય તો કોણે કહ્યું છે તો આ વાક્ય કહ્યું છે કમા મુનશીએ એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ નેક્સ્ટ ક્વેશ્ચન આરટીઈ બે હજાર નવ રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવ મુજબ એક થી પાંચ સુધીના સાહીઠ બાળકો માટે શાળામાં કેટલા શિક્ષકો હોવા છે બે શિક્ષકો બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે તો જે બંધારણની પ્રથમ અનુસૂચિ છે આ પ્રથમ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે અનુસૂચિ એક માં નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં આવે છે જે નાગરિકતાનો વિષય છે જે નાગરિકતાનો વિષય છે તે કેન્દ્ર યાદીમાં આવે છે કેન્દ્ર યાદી અથવા તો સંઘ યાદીમાં આવે છે કેન્દ્ર યાદી યાદી પણ કહી શકાય એક જ છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયા ક્ષેત્રની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે તો જે શિક્ષણ શિક્ષણ ક્ષેત્રની જે સત્તા હોય છે તે કેન્દ્ર અને રાજ્ય બંને હસ્તક હોય છે તોતેરમો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે તો તેના માટે જે જાહેરનામું છે તે રાષ્ટ્રપતિ બહાર પાડી શકે નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણનો કયો સુધારો કહે છે કે ગ્રામ પંચાયતમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ તો જે તોતેરમો બંધારણીય સુધારો તો બંધારણીય સુધારો એમ કહે છે કે ગ્રામ પંચાયતમાં એક તૃત્યાંશ બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ એટલે કે તેત્રીસ ટકા બેઠકો અનામત હોવી જોઈએ કયા વર્ષમાં મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ જીએસટી બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી બિલ બંધારણનો કેટલામો સુધારો છે એકસો બાવીસમો જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે જિલ્લા આયોજન સમિતિની રચના ચુમ્મોતેર બંધારણને બંધારણીય સુધારો કરીને કરવામાં આવી છે ચુમ્મોતેરમો બંધારણીય સુધારો અનુસાર સાની રચના કરવાનું જણાવાયું ચુમ્મોતેરમો બંધારણીય સુધારો કરીને વોર્ડ સમિતિ વોર્ડ સમિતિની રચના કરવાનું જણાવાયું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ચુમ્મોતેરમાં બંધારણીય સુધારા અનુસાર કયા વિસ્તારમાં પાલિકાની રચના થતી નથી ચુમ્મોતેરમાં બંધારણીય સુધારા અનુસાર ચુમ્મોતેરમાં બંધારણીય સુધારા અનુસાર કયા વિસ્તારમાં પાલિકાની રચના થતી નથી તો ઔદ્યોગિક ટાઉનશિપ ઔદ્યોગિક ટાઉનશિપ વિસ્તારમાં નગરપાલિકા અથવા પાલિકાઓની જે રચના થતી નથી તો મિત્રો આ હતા ભારતના બંધારણના મોસ્ટ આઈ એમ પી પચીસ ક્વેશ્ચન આશા રાખું પચીસ માંથી પચીસ તમારા સાચા પડ્યા હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો જોડે અવશ્ય શેર કરજો ટેલિગ્રામમાં જોડાવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે